હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેર ગામ પંચાયતની પંચમહાલ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચટી મકવાણાએ આકસ્મિક મુલાકાત કરી. સમગ્ર બનાવની મળતી વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લાની વિવિધ તાલુકાઓમાં આવેલી કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટીકામાં મંત્રીઓ નિયમિત હાજર ન રહેતા હોવાની લોક ફરિયાદોના પગલે પંચમહાલ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચટી મકવાણાએ આજે ત્રણ નાયબ ચીટનીસ અધિકારીઓ સહિતની ટીમ બનાવી અચાનક જ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે આવેલ પાવાગઢ ચાંપાનેર ગ્રામ પંચાયતની આકસ્મિક ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમાં પાવાગઢ ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા બાદ ગ્રામ પંચાયતની કચેરી પર તારું લટકતા જોઈ તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને તલાટી કમ મંત્રી પણ હાજર ન હતા. જે બાદ તેઓએ પંચાયતનું તારું ખોલાવી પંચાયતમાં પ્રવેશ કર્યો હતો અને તલાટીને આ બાબતે પોતે આવ્યા હોવાની જાણકારી આપી હતી, જેમાં તલાટીએ પોતે કલેક્ટર કચેરીમાં કામ અર્થે આવ્યો હોવાનું બહાનું બનાવ્યું હતું, જેમાં ડેપ્યુટી ડીડીઓને આ બાબતે શંકા જતા કલેક્ટર ઓફિસમાં ખરાઈ કરાવતા તલાટી કલેક્ટર કચેરીમાં આવ્યા જ ન હોવાની માહિતી મળવા પામતા તેઓને ફરી ફોન કરતા તેઓનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો, જેમાં અવારનવાર ફોન કરવા છતાં ફોન સ્વિચ ઓફ આવ્યા બાદ ડેપ્યુટી ડીડીઓ એચટી મકવાણા સહિત તેઓની તપાસ ટીમે 1.5 થી 2 કલાક જેટલા સમય સુધી પંચાયત કચેરીમાં રાહ જોયા બાદ અધિકારી અને કર્મચારીની હાજરીમાં ગ્રામ પંચાયતની કચેરીમાં આવેલ તિજોરીને ગ્રામજનોને પંચો બનાવી તેઓની હાજરીમાં તિજોરીનું તારું તોડી તિજોરીમાં મૂકેલા દસ્તાવેજો તપાસ અર્થે કબજે લીધા હતા અને જેને જિલ્લા પંચાયત ખાતે લાવી ચકાસણી હાથ ધરી હતી, જેમાં જો ચકાસણી દરમિયાન દસ્તાવેજો આધારિત વિસંગતતા કે અન્ય કોઈ અનિયમિતતા જોવા મળશે તો આ બાબતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અને ચાંપાનેર પાવાગઢ ગ્રામ પંચાયતના તલાટીએ અધિકારીઓ કચેરીમાં આવ્યા હોવા છતાં અનસાચતું વર્તન કરી કચેરીમાં ન આવી પોતાના ફરજ પ્રત્યેની નિષ્ઠા ન દાખવતા તેઓની સામે પણ આ બાબતે કાર્યવાહી અંતર્ગત તેઓને કદાચ ફરજ મોકૂફ પણ કરી દેવાશે તેવી માહિતી મળવા પામી છે. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.